ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? મિત્રો, હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. મિત્રો, ગઈકાલે આપણે એકી અને બેકી સંખ્યાની સમજ ઉદાહરણ દ્વારા મેળવી હતી. તો મિત્રો, આજે આપણે એકી અને બેકી સંખ્યાઓની પેટર્ન વિશે આગળ જોઈશું. તો ચાલો જોઈએ. જુઓ મિત્રો, અહીં નીચેની સંખ્યાઓમાંથી એકી સંખ્યા ઉપર વર્તુળ એટલે કે ગોળ તથા બેકી સંખ્યા ઉપર ચોરસ કરો. તો મિત્રો, અહીં આપણને સંખ્યા આપેલી છે, એકી સંખ્યા ઉપર આપણે વર્તુળ એટલે કે ગોળ કરવાનું છે અને બેકી સંખ્યા ઉપર આપણે ચોરસ કરવાનું છે. તો ચાલો જુઓ. એક નંબરમાં 25, 78, 120, 343 આ સંખ્યા આપણને અહીં આપેલી છે. તો જુઓ, આ કઈ સંખ્યા છે? 25. તો 25 કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે? એકી સંખ્યા છે. કેમ એકી સંખ્યા છે? કેમ કે એનો એકમનો અંક કયો છે? 5 છે અને 5 એ એકી સંખ્યાનો અંક છે. એટલે આ 25 કેવી સંખ્યા કહેવાય? એકી સંખ્યા કહેવાય. તો અહીંયા આપણે શું કરશું? વર્તુળ કરીશું. બરાબર ને? ચાલો આગળ જુઓ. 78 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. કેમ બેકી કહેવાય? કેમ કે 78 માં એકમનો અંક 8 છે. 78 માં એકમનો અંક કયો છે? 8 છે અને 8 એ બેકી સંખ્યાનો અંક છે. એટલે આ 78 એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. તો અહીં આપણે શું કરીશું? ચોરસ કરીશું. આગળ જુઓ, 120. તો 120 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. કેમ કે એનો એકમનો અંક કયો છે? 0 છે. 0 એ બેકી સંખ્યાનો અંક છે. તો અહીં આપણે શું કરશું? ચોરસ કરીશું. આગળ જુઓ, 343 કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. 343 માં એકમનો અંક કયો છે? 3 છે અને 3 એ એકી સંખ્યાનો અંક છે. તો અહીં આપણે શું કરીશું? વર્તુળ દોરીશું. બરાબર ને? ચાલો હવે આગળ જુઓ. 2 નંબર 163, 149, 946, 722. બરાબર, આ સંખ્યા અહીં આપેલી છે. ચલો, 163 એ કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. તો અહીં આપણે શું કરીશું? વર્તુળ દોરીશું. 149 કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. બરાબર છે? સમજ પડી ગઈ? પડી ગઈ ને સમજ? બરાબર. આગળ જુઓ, 946 કેવી સંખ્યા છે? 946 બેકી સંખ્યા છે. તો અહીં આપણે શું કરીશું? ચોરસ કરીશું. ચાલો આગળ જુઓ, 722 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. તો અહીં પણ આપણે શું કરીશું? ચોરસ દોરીશું. ચાલો આગળ જુઓ, 3 નંબરમાં પહેલા સંખ્યા છે ને, 862, 165, 290, 765. જુઓ, 862 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. શું કરશું અહીં? ચોરસ દોરીશું. આગળ જુઓ, 165 એકી છે કે બેકી? એકી સંખ્યા છે. તો શું કરીશું અહીં? વર્તુળ દોરીશું. આગળ 290 કેવી છે? 290 કેવી સંખ્યા છે? એકી કે બેકી? બેકી સંખ્યા છે. તો અહીં આપણે શું કરશું? ચોરસ કરીશું. 765 કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. તો અહીં આપણે શું કરશું? વર્તુળ કરીશું. બરાબર, વર્તુળ દોરવું પડે ને. ચાલો, 4 નંબર સંખ્યા છે 200, 698, 351, 169. 200 કેવી સંખ્યા છે? એકી કે બેકી? બેકી સંખ્યા છે. તો શું કરશું અહીં? ચોરસ કરીશું. બરાબર, અહીં ચોરસ દોરવાનું. 698 કેવી છે? એકી કે બેકી સંખ્યા? બેકી સંખ્યા છે. તો અહીં પણ આપણે શું કરશું? ચોરસ કરીશું. 351 કેવી સંખ્યા છે? એકી કે બેકી? એકી સંખ્યા છે. તો અહીંયા શું કરવાનું? વર્તુળ કરવાનું, એટલે કે વર્તુળ દોરવાનું. બરાબર ને? ચાલ,
169 કેવી સંખ્યા છે? 169 કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. તો અહીંયા આપણે શું કરશું? ચોરસ દોરીશું, કેવળતું દોરીશું. શું આવશે? વર્તુળ આવશે. તો અહીંયા આપણે વર્તુળ કરીશું. બરાબર ને? તો મિત્રો, તમારે એકી અને બેકી સંખ્યા ઓળખવાની હોય ત્યારે શું જોવાનું? આપેલી સંખ્યાનો એકમનો અંક જોવાનો. બરાબર ને? યાદ છે તમને? આગળ બીજે કીધું છે, યાદ છે ને? જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તે સંખ્યાઓને કેવી સંખ્યા કહેવાય? બેકી સંખ્યા કહેવાય. અને જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તેવી સંખ્યાને એકી સંખ્યા કહેવાય છે. બરાબર ને? સમજ પડી ને? આ યાદ રાખવાનું છે તમારે. બરાબર? તો ચાલો આગળ આપણે જોઈએ. તો ચાલો જુઓ અહીંયા મિત્રો, 400 થી 410 વચ્ચેની બધી જ એકી સંખ્યાઓ લખો. તો અહીંયા આપણે 400 થી 410 વચ્ચેની બધી જ એકી સંખ્યાઓ લખવાની છે. જેટલી આપી હોય એ બધી જ સંખ્યાઓ આપણે લખવાની છે. કેવી સંખ્યા લખવાની છે? એકી સંખ્યા લખવાની છે. તો જુઓ, ચાલો બોલો જોઈએ, કઈ આવશે? 401. બરાબર. ત્યાર પછી 403. ત્યાર પછી આવશે 405. આગળ બોલો 407. આગળ કઈ આવશે? 409. બરાબર. ક્યાં સુધી જોવાનું છે આપણે? 400 થી લઈને 410 ની વચ્ચે આવતી કેવી સંખ્યાઓ લખવાની છે? એકી સંખ્યાઓ. બરાબર. તો અહીં આપણે 400 થી 410 વચ્ચે જેટલી પણ એકી સંખ્યાઓ આવે છે એ આપણે અહીં લખી છે. બરાબર. ચલો આગળ જુઓ, 155 થી 165 વચ્ચેની બધી જ બેકી સંખ્યાઓ લખો. શું કરવાનું છે અહીં આપણે? શું લખવાનું છે? 155 થી 165 વચ્ચે જેટલી પણ બેકી સંખ્યાઓ આવે છે એ બધી જ બેકી સંખ્યાઓ આપણે લખવાની છે. તો ચાલો જુઓ, લખશું આપણે. ચાલો બોલો, કઈ આવશે? 156. ત્યાર પછી બોલો જોઈએ, 158. કઈ સંખ્યા આવશે? 160. પછી આગળ કઈ સંખ્યા આવશે? 162. હજી છે આગળ? કઈ સંખ્યા આવશે? 164. બરાબર. તો મિત્રો, અહીંયા આપણે કેવી સંખ્યાઓ લખી છે? આ બધી સંખ્યાઓ કેવી છે? બેકી સંખ્યાઓ છે. બરાબર ને? 155 થી 165 ની વચ્ચે આવતી બધી જ બેકી સંખ્યાઓ અહીંયા આપણે આ લખી છે. બરાબર ને? તો આ બધી સંખ્યાઓ કેવી છે? બેકી સંખ્યાઓ છે. તો મિત્રો, તમે સમજ પડી? તો મિત્રો, આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.